નમસ્કાર મિત્રો, હવે આપણે ગણિતના એક નિત્ય શબ્દ જેમાં ત્રણ એકરૂપ ચોરસમાંથી એક ચોરસ બનાવો એનું મોડલ હું અહીંયા તમને બતાવું છું. મારી પાસે ત્રણ એકરૂપ ચોરસ અહીંયા રાખેલા છે, પરંતુ એમાં મેં ભાગ પાડેલા છે. એક ચોરસમાં એક જ વિભાગ છે, ચોરસ બે માં ત્રણ ભાગ પાડેલા છે અને ચોરસ ત્રીજું છે એમાં બે ભાગ પાડેલા છે. હવે આકૃતિની સાથે સરખાવીએ તો અહીંયા જે ચોરસ છે એ આ ચોરસ છે, બીજો ચોરસ છે એમાં મેં ત્રણ ભાગ પાડેલા છે, એમાં એક આ ભાગ છે, એક આ ભાગ છે અને એક આ ભાગ છે. હવે ત્રીજો ચોરસ છે એના મેં બે ભાગ પાડેલા છે, પાંચ અને છ. હવે હું આ જે ત્રણ એકરૂપ ચોરસ છે એમાં એક મૂવમેન્ટ આપું છું, જેને હું ખાલી આ ભાગને અહીંયા સુધી શિફ્ટ કરું છું અને આ જે છે ત્રણ ને પાંચ ને હું 180 ડિગ્રી એ મૂવમેન્ટ આપું છું. તો જોયું ને મિત્રો, થઈ ગયો ને ચોરસ. તો આમ ત્રણ એકરૂપ ચોરસ માંથી એક મોટો ચોરસ બનાવી શકાય, જે અહીંયા બતાવેલ છે. એક બે ત્રણ ને 180 ડિગ્રી મુવમેન્ટ આપી લઈ જવાનું છે, ચાર ને છ ને સ્કીપ કરવાનું છે. આમ મિત્રો ત્રણ એકરૂપ ચોરસ માંથી એક મોટો ચોરસ બનાવી શકાય, જેમાં ક્ષેત્રફળમાં કોઈ પણ જાતનો ફેરફાર પડતો નથી. ધન્યવાદ. હવે આપણે નક્કી કરી રાખીએ, લાલ કલર પોઝિટિવ બતાવે છે પ્લસ અને ગ્રીન કલર છે એ નેગેટિવ બતાવે છે એટલે માઇનસ. આ બે વસ્તુ આપણે રાખીએ. હવે સમજી લ્યો કે ત્રણ કુકરીઓ છે, વત્તા ત્રણ કરવાનું છે તો ટોટલ કેટલી થઈ, ત્રણ ત્રણ પ્લસ ત્રણ એટલે છ કુકરી થઈ. હવે આ છ કુકરીમાંથી આપણે માઇનસ ત્રણ કરવા છે એટલે માઇનસ ત્રણ લેવાની, આ ત્રણ કુકરીઓને આની સાથે મૂકી દેવાની એટલે છ માઇનસ ત્રણ. રેડ અને ગ્રીન છે એટલે પ્લસ માઇનસ વન ઝીરો ઝીરો ઝીરો, કેટલી કુકરી વધી ત્રણ, એટલે આનો જવાબ આવશે ત્રણ. સમજાય ગયું મિત્રો? છ ઓછા ત્રણ બરાબર ત્રણ જવાબ આવે. હવે ફરી પાછું લઈએ, સમજી લો કે આઠ છે, ચાર આઠ, અહીંયા જે ચાર આઠ યુનિટ રાખેલા છે, આઠ માઇનસ ત્રણ કરવું છે, ગ્રીન ત્રણ છે એટલે એ માઇનસ બતાવે છે. આઠ માઇનસ ત્રણ, આ પેર કાઢી લઈએ, એક પેર બે પેર ત્રણ પેર કેટલા ભાઈ, પાંચ, એટલે એનો જવાબ આવશે પાંચ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પ્રયત્નો પછી તમે આરામથી સરવાળા શીખી શકો. આ જ રીતે આમાંથી સરવાળો અને બાદબાકી બંને પણ સારી રીતે શીખી શકાય. આમ આ ઉકેલનો ઉપયોગ કરી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સૂત્ર પણ તારવી શકાય, જે આપણે આગળ જોશું. ધન્યવાદ. અને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.